नमस्कार विद्यार्थी मित्रों, तक्षशिला परिवार वती हूँ आप सबनों हार्दिक स्वागत करूँ छूँ। तो मित्रों, अपने धोरण एक में विषय गणित प्रकरण पांच 10-20 सुधीनी संख्या में अपने सीखता हता, तेमा अपने घणुं बधुं सीखी गया छीए। 11-20 सुधी में अंक में शब्दों में आगळनी पाछळनी संख्या बधुं ज आपणे सीखी गया। हवे आपणे सरवाळा पण शीख्या, ज्यारे सरवाळा ए सौ मोटी संख्या में नानी संख्या अने मोटी संख्या भेगी करीए तो एना जवाब मोटी संख्या में मळे छे। ज्यारे बादबाकी शीखता होईए त्यारे मोटी संख्यामांथी आपणे नानी संख्या बाद करवानी होय छे, तो मोटी संख्यामांथी नानी संख्या बाद करवानी क्रियाने बादबाकी कहे छे। मोटी संख्यामांथी नानी संख्या बाद करवानी क्रियाने बाद बाकी कहे छे। मोटी संख्यामांथी नानी संख्या बाद थई शके, मोटी संख्यामांथी नानी संख्या बाद थई शके छे, एटले आपणे एने बादबाकी कहीए छीए। तो हवे आपणे बादबाकीना दाखला गणवाना छे। मित्रो, आपणे अहींया बादबाकी करवानी छे। आवी रीते ऊभी संख्याना दाखला सरवाळाના આપણે શીખી ગયા છીએ। હવે આપણે બાદબાકીના દાખલા શીખવાના છે। બાદબાકીનું ચિહ્ન આ હોય છે અને જ્યારે સરવાળાનું ચિહ્ન આવી રીતે હોય છે એ આપણે શીખી ગયા છીએ। તો આ બાદબાકી કહેવાય, તો 16માંથી આપણે 4 બાદ કરવાના છે, તો 16 મીંડા કરીશું અને એમાંથી 4 બાદ કરીશું, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16। तो आप 16 मींडा कर्या, तो नीचे के 4, तो आप 4 मींडा काढ़ी नाखीशू, 1 2 3 4, एट्ले 4 ओछा करी देवाना, एट्ले ओछी जे क्रिया था ओछी करवानी क्रिया छे एने बादबाकी कहे छे। हवे आपणे केटला वध्या ए गणी लईए, 1 2 3 4 5 6 7 8 9 10 11 12, तो 16માંથી આપણે 4 કાઢી નાખીએ એટલે 12 વધે, તો અહીંયા જવાબમાં આવે છે 12। જ્યારે આપણે સરવાળો કરતા હતા ત્યારે 16ની અંદર 4 ઉમેરવાના આવતા હતા, અને અત્યારે બાદબાકી કરીએ છીએ એટલે આપણે ઓછા કરી દઈએ છીએ, એટલે ઓછી થવાની ક્રિયા એટલે બાદબાકી અને ઉમેરવાની ક્રિયા એટલે સરવાળો। હવે છે 15 ઓછા 9, તો આપણે 15 મીંડા કરીશું, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15। હવે 15માંથી આપણે 9 બાદ કરવાના, તો 1 2 3 4 5 6 7 8 અને 9, તો 9 આ મીંડા આપણે કાઢી નાખ્યા, તો કેટલા મીંડા વધ્યા, તો 1 2 3 4 5 અને 6, તો જવાબમાં શું આવે 6। કેટલો જવાબ મળ્યો મિત્રો, 6। હવે અહીંયા છે 11 11 ઓછા 3, તો 11માંથી 3 બાદ કરીશું, 1 2 3 4 5 6 7 8 9 10 અને 11, 11માંથી આપણે 3 બાદ કરવાના છે, તો 1 2 અને 3, એટલે 3 નીકળી ગયા। હવે આપણે કેટલા વધ્યા એ ગણીશું, તો 1 2 3 4 5 6 7 અને 8, તો કેટલા વધ્યા મિત્રો 8, તો 11માંથી 3 બાદ કરીએ તો 8 જવાબ મળે। હવે અહીંયા છે 17 17 ઓછા 7, તો આપણે 17 મીંડા કરીશું, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13
14 15 16 અને 17 આપણે 17 મીંડા કર્યા એમાંથી આપણે 7 મીંડા બાદ કરવાના તો 1 2 3 4 5 6 અને 7 તો આપણે 7 મીંડા કાઢી નાખ્યા હવે કેટલા મીંડા વધ્યા એ ગણીશું 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો 17માંથી 7 બાદ કરીએ તો 10 જવાબ મળે તો જવાબમાં શું આવ્યું 10 19 ઓછા 8 તો 19માંથી આપણે 8 બાદ કરીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19 19માંથી આપણે 8 બાદ કરવાના છે 1 2 3 4 5 6 7 અને 8 આપણે 8 મીંડા કાઢી નાખ્યા હવે કેટલા વધ્યા તો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 તો જવાબમાં આવશે 11 તો 19માંથી જ્યારે 8 બાદ કરીએ છીએ ત્યારે આપણને જવાબમાં 11 મળે છે હવે આવે 15 ઓછા 7 તો 15માંથી આપણે 7 બાદ કરવાના છે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 15 ઓછા 7 એટલે આપણે 7 બાદ કરીશું 1 2 3 4 5 6 અને 7 7 મીંડા કાઢી નાખીએ તો 1 2 3 4 5 6 7 8 તો કેટલા વધ્યા મિત્રો 8 તો જવાબમાં આપણે લખીશું 8 આ થયા બાદબાકીની રીત તો આ ઊભી સંખ્યાના બાદબાકી કહેવાય હવે આપણે આડી સંખ્યાની બાદબાકી શીખીએ મિત્રો આપણે ઊભી સંખ્યાની બાદબાકી શીખ્યા હવે આપણે આડી સંખ્યાની બાદબાકી શીખીએ જ્યારે અંક આ રીતે ઊભો લખાય છે તેને ઊભી સંખ્યા કહેવાય અને આમ લખેલો હોય એટલે એને આડી સંખ્યા કહેવાય છે તો આડી સંખ્યામાં પણ એ જ રીતે ગણતરી કરવાની છે આ છે 19 ઓછા 3 તો 19 મીંડા કરી અને 3 મીંડા કાઢી નાખવાના એટલે જે જવાબ મળે એ આપણે ખાનાની અંદર લખવાનો છે તો પહેલાં આપણે 19 મીંડા કરીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19 આપણે 19 મીંડા કર્યા હવે એમાંથી 3 મીંડા આપણે બાદ કરીશું 1 2 અને 3 3 મીંડા કાઢી નાખીએ તો જવાબમાં શું મળશે તો આ મીંડા ગણીશું એ આપણને જવાબમાં મળશે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 તો કેટલા મીંડા વધ્યા મિત્રો 16 તો આપણે જવાબમાં લખીશું 16 તો 19માંથી 3 બાદ કરીએ તો જવાબ મળે 16 હવે બીજો છે 11 ઓછા 6 તો આપણે 11 મીંડા કરવાના છે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 11માંથી આપણે 6 બાદ કરીશું 1 2 3 4 5 અને 6 તો કેટલા મીંડા વધ્યા એ હવે ગણીએ 1 2 3 4 અને 5 તો જવાબમાં મળે છે 5 તો આપણે 5 આવી રીતે લખી શકાય હવે 3 નંબરમાં છે 19 ઓછા 9 તો 19 મીંડા કરી અને એમાંથી 9 મીંડા આપણે બાદ કરવાના છે તો 1 2 3 4 5 6 7
आठ नौ दस अग्यार बार तेर चौद पंदर सोल सत्तर अठार अने ओगणीस। आपणे ओगणीस मींडा कर्या, हवे तेमांथी आपणे नौ मींडा काढी लईए। एक बे त्रण चार पाँच छ सात आठ अने नौ। હવે કેટલા મીંડા વધ્યા એ આપણે ગણીશું। આપણે આ પહેલાં બાદ કરી દીધા, હવે આપણે ગણવાના છે કેટલા મીંડા વધ્યા। એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ। તો જવાબમાં શું મળ્યું મિત્રો? દસ। તો ઓગણીસમાંથી જ્યારે નવ બાદ કરીએ છીએ તો જવાબમાં મળે છે દસ। અઢાર ઓછા ત્રણ, તો આપણે આમાં અઢાર મીંડા કરીશું, કારણ કે અઢારમાંથી ત્રણ બાદ કરવાના છે। તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર। આપણે અઢાર મીંડા કર્યા, હવે આમાંથી આપણે ત્રણ બાદ કરવાના। તો એક બે અને ત્રણ, ત્રણ આપણે બાદ કરી દીધા, હવે કેટલા મીંડા વધ્યા એ આપણે ગણવાના। એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર। તો પંદર મીંડા વધ્યા એટલે આપણે જવાબમાં લખીશું પંદર, એટલે પંદર જવાબ મળ્યો। અઢારમાંથી ત્રણ બાદ કર્યા એટલે પંદર વધે। હવે બાર ઓછા છ, તો બાર મીંડા કરવાના, એમાંથી છ મીંડા બાદ કરવાના। એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર, બારમાંથી છ બાદ કરીશું। એક બે ત્રણ ચાર પાંચ અને છ, તો હવે કેટલા વધ્યા એ આપણે ગણવાના। એક બે ત્રણ ચાર પાંચ અને છ, તો છ એ આપણે જવાબમાં લખીશું। તો બારમાંથી છ બાદ કરીએ એટલે જવાબમાં છ મળે। હવે આવે સત્તર ઓછા ચાર, તો સત્તરમાંથી આપણે ચાર બાદ કરીશું। તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અને સત્તર। આપણે સત્તર મીંડા કર્યા અને હવે ચાર બાદ કરવાના। તો એક બે ત્રણ અને ચાર, ચાર બાદ કરી દીધા, હવે કેટલા મીંડા વધ્યા એ આપણે ગણી અને જવાબમાં લખીશું। તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર, તો જવાબ મળ્યો તેર। તો મિત્રો સત્તરમાંથી આપણે ચાર બાદ કરીએ તો જવાબ મળે છે તેર। તો આ જે છે આગળ બાદબાકીના આગળ જે સંખ્યા હોય એ મોટી સંખ્યા કહેવાય, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા આપણે બાદ કરીએ છીએ એટલે બાદબાકી કહેવાય। મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની જે ક્રિયા થઈ એને બાદબાકી કહી શકાય છે। તો આવી રીતે બાદબાકી આડી સંખ્યા અને ઊભી સંખ્યા એ આપણે શીખી ગયા। તો આવા તમે દસ દાખલા નોટબુકમાં ગણજો।